ગત રવિવારે વરાછાના મિની બજારમાં અમર જ્વેલર્સમાં ફાયરિંગ કરવાના બનાવમાં પોલીસે બે આરોપીને પિસ્તોલ સાથે ગઢડાથી ઝડપી પાડ્યા છે પોલીસ આજે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરશે વરાછાના અમર જ્વેલર્સમાં રવિવારે સાંજે ઘૂસીને એક અજાણ્યાએ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ કરનાર વિજય કરપડા પકડાઈ ગયો હતો જ્યારે તેના સાગીરતો નાસી ગયા હતા પહેલા વિજય તેના સાગીરતોના ખોટા નામ અને બીજા દિવસે સાચા નામ કયા હતા વિજયના સાગીરત મહેન્દ્ર ઉર્ફે મેંદો અને કપિલ ઉર્ફે બાઓ છે મોબાઈલ ફોનના આધારે વરાછા પોલીસે આરોપીઓનું લોકેશન અમરેલી ગઢડા મેળવ્યું હતું તેથી એક ટીમ ગઢડા ગઈ હતી ત્યાંથી પોલીસે મહેન્દ્ર ઉર્ફે મેંદો અને કપિલ ઉર્ફે બાવાને પકડી લીધા છે પોલીસે તેમની પાસેથી ફાયરિંગમાં વાપરેલ પિસ્તોલ પણ કબજે કરી છે હજુ સુધી ફાયર કરવાનું કારણ સામે આવ્યું નથી વિજય પોલીસને ગોળ ફેરવી રહ્યો છે વિજય કહ્યું કે તેણે રાજસ્થાનનો લોરેન્સ બીનોયના કહેવાતી ફાયરિંગ કર્યું છે હતોડા ગામની જમીન મુદ્દે આ ફાયરિંગ કરાયું હોવાની પ્રબળ સંભાવના છે જો કે હજી પોલીસે કંઈ પણ કહેવા તૈયાર નથી ચારેક દિવસ અગાઉ વરાછા મિની બજાર ખાતે આવેલ અમર જ્વેલર્સમાં એક ફાયરિંગનો બનાવ બનેલો જેમાં એક આરોપી કરપડાની સ્થળ ઉપર ધરપકડ કરવામાં આવેલી એમાં આ ગુનામાં બે આરોપીઓ અન્ય સંડોવાયેલી હકીકત તપાસમાં ખુલેલી અને એ બે આરોપીઓની તપાસ કરતાં એ બે આરોપીઓમાં એક મહેન્દ્ર વાળા અને બીજો એક કપિલ દવેલ જે અમરેલી તર અમરેલી બાજુના હોવાની તપાસમાં જણાવી આવેલું તો એ બંને આરોપીઓની શોધખોળના અંતે ગઈકાલે બંને આરોપીઓ અમરેલી ખાતેથી એ મળી આવતા વરાછા પોલીસની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરી છે આ ગુનામાં જે હથિયાર પિસ્તલનો ઉપયોગ થયેલો હતો એ આરોપી પાસેથી ગુનાની તપાસના કામે કબજે કરવામાં આવેલી છે વધુ તપાસ અર્થે આરોપીઓને આજે નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવાની કાર્યવાહી ચાલુ કેમેરામેન સાબીર સૈયદ સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ